હેલો દોસ્તો, નમસ્કાર. જય દ્વારકાધીશ. શૈલેષ રાજખેરવા બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તો કંઈ બહુ કામે ગયા નહોતા એટલે કોઈ વિડીયો નથી બનાવ્યો. એક આપણે આગલા વિડીયોમાં આપણે એક પારામાં જે ખંડની દવા મારી હતી એરંડા માટે, તો એ બતાવવા મેં આ વિડીયો બનાવ્યો છે. ને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે અમે આવી રીતના કેમ વાવેલું છે. ઘણા ખેડૂત જાણતા હશે કે આવી રીતના નર જે વાવતા હોય, નર માદી, એમને ખબર હશે. તો આપણે તમને બતાવું માંડવીમાં. તો આ પાછળ જો બધું લીલું છે બળદ માટે, અને થોડુંક બકાલું વાવેલું છે. તો આ પ્રમાણે જો આ બધું આ બકાલું છે. હજી આ થોડુંક ખડ નીતા હતા હાથે, હજી એવા જ છે. આ ખડ જે છે એ બળદ માટેનું છે. અહીં બકાલું બતાવું તમને પાછળ. અહીંયા બકાલું હતું બધું, એ બધું કાઢી નાખ્યું છે. ખાલી રીંગણી અને આ કેળા છે. તો આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જેવી કેળીઓ આવેલી છે કેરા માટે. આજે તો વરસાદે કામ જ નથી કરવા દીધું, ઝાપટા ઝાપટી ચાલુ જ રહી. અહીંયા ચીકીઉડી છે, ચીકા આવે. આ બાજુ જામફળ છે, આપણે આંબો વાવેલો છે. આ ચીકુ આવી ગયા છે પારવા પારવા, જો આવી રીતના લંબગોળ. પરી નમસ્તે, કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આ છે એક આંબળી છે, લગભગ ઘણા લોકોએ જોઈ હશે. હજી તો નાની છે, પણ આમાં ગોળ આંબળા આવે, ખાટા મીઠા લાગે. આ એક નવો આંબો, આ પથ્થરવેલના પાન. આપણે નાનો માંડવો કરેલો છે ઘીસોડાનો, અને દૂધી પણ આપણે લાગી ગઈ છે. આ જો આવી રીતના દૂધી નાની નાની લાગવાનું ચાલુ થઈ ગયું છે. આપણા મગ ને અડદ છે અહીંયા બળદ માટે મકાઈ, અને આ રહ્યા આપણા માંડવીમાં એડા. જોઈ લો, લાઇનસર નીકળી ગયા છે. આવી રીતના બધા લાઇનસર આવી ગયા છે. ખાલા આપણે ચોપવાના બાકી છે. આવી રીતના એડા જો લાઇનસર ઉગી ગયા છે, તમને વિડીયોમાં દેખાતું હશે. આ નર વાવેલા છે બરાબર છે. અને આપણે આ ડોકા ભરવા માટે ગ્રામોક્ષન નામની એક દવા આવે છે ખડની, તે મારેલી છે એટલે બળી ગયા છે. જો આવી રીતના નર લાઇનસર ઉગી ગયા છે, તો આ નરના છોડવા કમ્પ્લીટ અસલ ઉગી ગયા છે. આ માંડવી બધી છે ને અહીંયા સુધીનો થર હતો. આ બધા આ ડોકા છે એ અહીંયા સુધી મળેલા હતા બંને સાઈડ, એટલે જગ્યા નહોતી. એટલે આપણે બંને સાઈડ નોઝલ થોડીક ઊંચી રાખીને બંને સાઈડ આમ ઉડાડીને આ ડોકા બહારી નાખ્યા, જેથી કરીને આ એરંડા ઉગવામાં કેવરાવે નહીં. એરંડા આમાં માંડવીનું પાન ને ડાયરું અડતી હોય, એટલે પાણીથી આ એરંડો બરવાના ચાન્સીસ વધારે રહેતા હોય. તો આ રેમ્બો માંડવી છે, અને વિડીયો જે પહેલેથી સબસ્ક્રાઈબર ભાઈઓ જોયેલી છે એમને ખબર જ છે, કારણ કે આપણે આ રેમ્બો માંડવી છે. મેં માંડવીમાં આંટો નથી મેળવતા, કીધું આપણે આંટો મારી લઈ. આ થોડા ગુવાર નાખેલા છે સેઢ અપારે ખાધા જેવા. તો આપણે ફરીથી ચાર હાયર મૂકીને આ પાંચમી હાયર પાછી નરની આવે, જોઈ લો છે ને ખુલ્લામ ખુલ્લું. તો ગ્રામકજન આપણે મારી દેવી, જેથી કરીને પડેલી માંડવી હોય બરી જાય. જોઈ લો આવી રીતના આપણી રેમ્બો માંડવી છે. તો મિત્રો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતના આપણા નર ઉગી ગયા છે. જો ટોટલ નર બધા ઉગી ગયા છે, અમુક ટકા ખાલા છે એ આપણે ચોપવાના આવે છે. સવારે આપણે આના ખાલા ચોપવાના છે, અને આપણે રેમ્બો માંડવી છે. તો ચાલો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.